जो मित्रों तमारे बिन सचिवालय में मेरिट में आवा माटेनी जो तमारे तैयारी करी हो तो आपणे लईने आवी रह्या छीए बिन सचिवालय मेराथन नामनो कोर्स। आ बिन सचिवालय मेराथन कोर्स नी अंदर बिन सचिवालय सिलेबस ना तमाम विषयों नी मात्र आपणे एमसीक्यू की तैयारी करवानी छे। आपणे आ कोर्स में जे आ कोर्स नी अंदर आपणे डेली टेस्ट, वीकली टेस्ट अने मंथली टेस्ट लेवामां आवशे। अने आ कोर्स जे छे ते 15/3/2021 थी बिन सचिवालय नी परीक्षा आवे त्यां सुधी आ कोर्स कंटीन्यू रहेशे। अने मित्रों ज्यां सुधी आपणे परीक्षा नहीं आवे त्यां सुधी आपणे 9,000+ एमसीक्यू आपणे सोल्व करवाना छीए। अने मित्रों आ कोर्स नी फीस छे 499 रुपया, परंतु जो तमे 14/3/2021 सुधी तमे आ कोर्स जॉइन करो छो तो तमने 100 रुपया डिस्काउंट मळशे, एटले तमने आ कोर्स मळशे 399 रुपयामां। अने जो वधारे माहिती जोईती होय आ कोर्सना तो अहीं व्हाट्सएप नंबर आपेलो छे, व्हाट्सएप उपर तमे मेसेज करी शको छो। अने बिन सचिवालय मेराथनमां तमे दररोज 2 કલાકની મહેનત કરવાની છે અને સફળતા તમારા હાથમાં આવી જશે। જય હિંદ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો કાલે આપણે જોઈતી મોક ટેસ્ટ 4, જેની અંદર જીકેના આપણે 20 પ્રશ્નો જોયા હતા, બરોબર। આ જીકેના 20 પ્રશ્નોની ટેસ્ટ આપણે જોઈ હતી કાલે, તો ઘણા બધા મિત્રોએ આપેલી છે પરંતુ માર્ક્સ સારા આવતા નથી। તો મિત્રો સિરિયસ થઈને તમે આ ટેસ્ટને એટેન્ડ કરો, જેથી કરીને તમારું મૂલ્યાંકન થાય, સાચું મૂલ્યાંકન થાય કે તમારે તમને કેટલું ફાવે છે, તમે વાંચેલું છે તે તમને કેટલું યાદ છે, બરોબર। તો આજે આપણે મોક ટેસ્ટ 4નું સોલ્યુશન જોવાના છીએ। તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે દલાલ સ્ટ્રીટ મુંબઈમાં આવેલી છે, એવી જ રીતે લાયન સ્ટ્રીટ ક્યાં આવેલી છે। તો આ સૌથી પહેલાં આપણે યાદ રાખવું પડે દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલી છે, તો કે મુંબઈ ખાતે આવેલી છે। એવી જ રીતે આ લાયન સ્ટ્રીટ ક્યાં આવેલી છે, તેના ઓપ્શન છે લંડન, દિલ્હી, ન્યુયોર્ક કે કલકત્તા। તો આમાં સાચો જવાબ બનશે કલકત્તા ખાતે આ લાયન સ્ટ્રીટ આવેલી છે। તો દલાલ સ્ટ્રીટ મુંબઈ અને લાયન સ્ટ્રીટ કલકત્તા। ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે હિન્દુ પુરાણોમાં ગદાધર ક્ષેત્ર તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ છે। તો આ ગદાધર ક્ષેત્ર તરીકે કયું સ્થળ પ્રસિદ્ધ છે, તેના ઓપ્શન છે ડાકોર, દ્વારકા, તળાજા, શામળાજી। તો તેમાં જવાબ આવશે શામળાજી। તો શામળાજી જે છે તે ગદાધર ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ સ્થળ છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો કે ઝવેરચંદ મેઘાણીની કઈ રચના જનતાને દેશભક્તિનો પાનો ચડાવે છે, તેના ઓપ્શન છે સિંધુડો, શિવાજીનું આલરડું, તલવારનો વારસદાર કે સુના સમદરની પાળે। તો તેમાં સાચો જવાબ બનશે સિંધુડો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 હતો કે સૌરાષ્ટ્રમાં 18 વર્ણની પાઘડીઓ જોવા મળે છે, સૌરાષ્ટ્રમાં કેટલા વર્ણની પાઘડીઓ જોવા મળે છે, 18 વર્ણની પાઘડીઓ જોવા મળે છે, તેમાંથી નીચે પૈકી કયું જોડકું ખોટું છે। તો તેના ઓપ્શન છે મોરબી, તો મોરબીમાં ઇંઢોણી જેવા ચક્કર ઘાટની પાઘડી જોવા મળે છે, ગોંડલ, ગોંડલમાં ચાંચવાળી પાઘડી જોવા મળે છે, ઓખા, તો ઓખા બાબાશાહી, અને ભરવાડ, તો ભરવાડ જે છે તે ભોજપરાના રંગોની પાઘડી જોવા મળે છે। આમાં ખોટું કયું છે, તો ઓપ્શન સી જે છે ઓખા જે છે ત્યાં બાબાશાહી જેવી પાઘડી જોવા મળતી નથી, તેથી આ જોડકું ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે વૈષ્ણવ સંપ્રદાયના ગુજરાતના તીર્થોમાં સૌથી પ્રાચીન તીર્થ કયું ગણાય છે, તો તેની અંદર ઓપ્શન છે ડાકોર, દ્વારકા, માધવપુર કે તળાજા। તો તેમાં સાચો જવાબ બનશે દ્વારકા। તો વૈષ્ણવ સંપ્રદાયનું જે ગુજરાતના જેટલા તીર્થો છે તેમાંથી સૌથી પ્રાચીન છે દ્વારકા। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ કે બંગાળી પુસ્તક મુક્તિ કોન પથેરનો ગુજરાતીમાં અનુવાદ કરી વનસ્પતિની દવાઓ તથા યદુકુળનો ઇતિહાસ પ્રગટ કરનાર વ્યક્તિ કોણ હતા, તેના ઓપ્શન છે મોહનલાલ પંડ્યા, નરસિંહભાઈ પટેલ, બેચરદાસ પંડિત કે જમનાદાસ દ્વારકાદાસ। તો તેમાં સાચો જવાબ બનશે નરસિંહભાઈ પટેલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈએ કે માળી તારો બેટડો આવે, આશાહીન એકલો આવે, આ જે પંક્તિ જે છે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીના કયા પ્રસંગોપાત ઉચ્ચાર્યો હતો, એટલે કે ગાંધીજીના કયા પ્રસંગમાં આવડવા જે આ પંક્તિ જે છે તે ઉચ્ચારેલી છે ઝવેરચંદ મેઘાણીએ, તેના ઓપ્શન છે પુના કરાર, બીજી ગોળમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર કે ચંપારણ સત્યાગ્રહ। તો તેમાં જવાબ છે બીજી ગોળમેજી પરિષદ દરમિયાન। ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે કયા શહેર પાસે અનાવિલ બ્રાહ્મણોના ઈષ્ટદેવ શુક્લેશ્વરનું પ્રાચીન મંદિર આવેલું છે, તો તેના ઓપ્શન છે ભાવનગર, સિદ્ધપુર, સુરત કે વઢવાણ। તો તેમાં સાચો જવાબ બનશે સુરત ખાતે આ અનાવિલ જે બ્રાહ્મણો છે એના ઈષ્ટદેવ શુક્લેશ્વરનું પ્રાચીન મંદિર આવેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈએ કે જાણીતા પશુ પક્ષીઓના બચ્ચાના નામ સંદર્ભે કયું જોડકું ખોટું છે, તેના ઓપ્શન છે ચકલી, તો તેના બચ્ચાને પોટું કહેવાય, ઘોડી, તો તેના બચ્ચાને વછેરું કહેવાય, ત્યાર પછી છે ઊંટ, તો તેના બચ્ચાને બોતડું કહેવાય, અને ત્યાર પછી છે કૂતરી, તો તેને ખોલકું કહેવાય નહીં, તેથી અહીંયા ખોટું જોડકું શોધવાનું છે, તેથી જવાબ આવશે ઓપ્શન ડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈએ કે કયા સમયગાળામાં વહીવટી વડો મહામાત્રો કહેવાતો હતો,
तो तेना ऑप्शन छे मौर्य काल, सक्षत्रप काल, गुप्त काल के मैत्रक काल। तो तेमा जवाब आवशे मैत्रक काल। त्यार पछी प्रश्न नंबर 11 जो है कि गुजरात माथी ब्रिटिश शासन ने नाबूद करवा जून 1857 मा अमदावादनी केटलामी लश्करी पलटने बढ़वो कर्यो हतो। तेना ऑप्शन छे 28मी लश्करी टुकड़ी, ऑप्शन बी छे 19मी लश्करी टुकड़ी, ऑप्शन सी छे 13मी लश्करी टुकड़ी अने ऑप्शन डी छे 7मी लश्करी टुकड़ी। तो आमा साचो जवाब बनशे ऑप्शन डी 7मी लश्करी टुकड़ी। त्यार पछी प्रश्न नंबर 12 जोईए के सोना नावड़ी कया सर्जकनी समग्र कविताओनो संग्रह छे। तेना ऑप्शन छे झवेरचंद मेघाणी, धनसुखलाल मेहता, बालाभाई देसाई के गुणवंतराय आचार्य। तो तेमा जवाब आवशे झवेरचंद मेघाणी। त्यार पछी प्रश्न नंबर 13 हतो के कया शासन तंत्रमां प्रदेशोना वहीवटी माटे कुमारमात्य तथा उपरीत जेवा स्थानिक अधिकारीओ राखवामां आवता हता। तो तेना ऑप्शन छे ऑप्शन ए छे गुप्त, ऑप्शन बी छे मौर्य, ऑप्शन सी छे मैत्रक अने ऑप्शन डी छे सोलंकी। तो तेमा साचो जवाब बनशे मौर्य। त्यार पछी प्रश्न नंबर 14 जोईए के नीचेनामांथी जाणीता मंदिरो अंगेनुं क्यूं जोड़कुं खोटुं छे। तो तेमा जोईए ऑप्शन ए छे अश्विनी कुमार, तो ते सूरतमां आवेलुं छे बिलकुल साचुं छे। त्यारे कालेश्वरी नाल ते लुणावाड़ामां आवेलुं छे ए पण साचुं छे। खोडियार માતા જે રાજપુરામાં આવેલું છે એ પણ સાચું છે અને ભુવનેશ્વરી માતા જે જામનગરમાં આવેલું નથી તેથી આ જ ખોટું છે, તેથી ઓપ્શન ડી સાચો જવાબ બનશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈએ કે કચ્છની કમાંગર શૈલી કેવા પ્રકારના ચિત્રો દોરવા માટે જાણીતા છે। તેના ઓપ્શન છે છાયાચિત્રો, ભીંતચિત્રો, રેખાચિત્રો કે પત્રચિત્રો। તો તેમાં જવાબ આવશે ભીંતચિત્રો। ત્યાર પછી પ્રશ્ન નંબર 16 જોઈએ કે જેમાં છે છાજિયા, રાજિયા અને આજા નીચેનામાંથી શું ગણાય છે। તો તેના ઓપ્શન છે વિલાપ ગીતો ગણાય છે, ગરબાના ગીતો છે, આનંદ ગીતો છે કે લગ્ન પ્રસંગના ગીતો છે। તો તેમાં જવાબ આવશે, તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ વિલાપ ગીતો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 17 કે સોલંકી કાળમાં સેનાપતિને કઈ રીતે ઓળખવામાં આવતો હતો। તો તેના ઓપ્શન છે મહામંડલેશ્વર, ઓપ્શન બી છે મહામાત્ય, સી છે મહાકાર્તા કૃતિક અને ઓપ્શન ડી છે દંડનાયક। તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી દંડનાયક તરીકે ઓળખવામાં આવતો હતો। પ્રશ્ન નંબર 18 કે ડાયાભાઈ ઝવેરીએ પ્રેક્ષક વર્ગની મનોરંજનની જરૂરિયાત સંતોષવા કઈ નાટક મંડળી સ્થાપી હતી। તો તેના ઓપ્શન છે દેશી નાટક મંડળી, દેશી નટ મંડળી, ઓપ્શન છે દેશી નાટક સમાજ, ઓપ્શન સી છે અનુસૃતિ નાટક મંડળી અને ઓપ્શન ડી છે સ્વયં નાટક મંડળી। તો તેના સાચો જવાબ આવશે ઓપ્શન બી દેશી નાટક સમાજ। પ્રશ્ન નંબર 19 કે ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસેથી મળી આવેલા કયા શાસકના શિલાલેખમાંથી વિષ્ણુ, વામન અને ગોવિંદની પૂજાના ઉલ્લેખ જોવા મળે છે। તેના ઓપ્શન છે અશોક, રુદ્રદામા, સ્કંદગુપ્ત કે ઉપરોક્ત તમામ। તો તેનો સાચો જવાબ બનશે સ્કંદગુપ્ત। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 20મો પ્રશ્ન જોઈએ કે શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે। તેના ઓપ્શન છે ઓપ્શન એ છે ગઢડા, ઓપ્શન બી બોચાસણ, ઓપ્શન ડી છે વડતાલ કે ઓપ્શન ડી છે જેતપુર। તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી બોચાસણ ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે। તો મિત્રો આપણે જે મોક ટેસ્ટ 4 બરોબર, આ મોક ટેસ્ટ 4નું આપણે વિડીયો સોલ્યુશન જોયું। જો તમને આ સોલ્યુશન પસંદ આવ્યું તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને। અને આ મોક ટેસ્ટમાં, ડેલી મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે નોલેજ સાથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કરીને તમને હોમની બાજુમાં તમને બેચીસ નામનું ઓપ્શન મળશે, એ બેચીસમાં ક્લિક કરશો એટલે પ્લસ નિશાન હશે, એ પ્લસ નિશાન ઉપર ક્લિક કરશો તમારે બેચ કોડ પૂછશે અને બેચ કોડ જ્યાં પૂછે ત્યાં તમારે લખવાનું છે BIN21 બરોબર, BIN21 કરીને ઓકે કરશો એટલે તમે આ જે મોક ટેસ્ટ છે તેમાં તમે પાર્ટિસિપેટ થઈ જશો બરોબર। તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ। જય હિન્દ।